વિશ્વનો સૌથી મોટો લોકશાહી રાષ્ટ્ર ભારતની લોકશાહીનો પ્રમુખ આધારસ્તંભ એ ભારતનું બંધારણ છે. 26 નવેમ્બર 1949 રોજ સમિતિએ બંધારણને સ્વીકૃતિ આપી હતી. ભૂતકાળમાં 26 નવેમ્બરનો દિવસ કાયદા દિવસ તરીકે ઉજવાતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચી અંજલિ સ્વરૂપે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે. તેઓ ભુજ ખાતે બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. આજે ભુજમાં બંધારણના પૂજન બાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ભુજના પૂર્વ નગરપતિ અશોક હાથીએ સંવિધાન ગૌરવ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. આ વેળાએ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે સંવિધાન દિવસ નિમિત્તે હું ભારતીય અને સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે વિશ્વનું સૌથી મોટા લોકશાહીનું પર્વ એ સંવિધાન થકી આપણા ભારત દેશને જ્યારે મળેલું છે એનું ગૌરવ એક ભારતીય તરીકે 100% હોય. આપણું સંવિધાન એ આપણને સૌને ધ્યાનમાં છે કે 299 જેટલા સભ્યોની સમિતિ રચી 2 વર્ષ 11 મહિના 18 દિવસ 114 જેટલી બેઠકો યોજી અને જ્યારે 9 ડિસેમ્બર 1946 જ્યારે એમનું પ્રારંભ કરવામાં આવ્યું ત્યારે 26 નવેમ્બર 1949 રોજ આ સમિતિએ આ સંવિધાનને સ્વીકારવામાં આવ્યું, એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને સૌને ધ્યાનમાં છે કે પહેલાના વખતમાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ એક ભારતીય તરીકે આપણે આભાર માનીએ અને અભિનંદન પણ આપણે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 2014 જ્યારે પ્રધાનમંત્રી તરીકે એમની જવાબદારી એમણે સ્વીકારવાની અને ત્યારબાદ 26 નવેમ્બર 2015 રોજ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ભારતના સંવિધાનના રચયિતા જેમના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમના કાર્ય બદલ માન અને સન્માન આપવા બદલ આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ સંવિધાન જ્યારે 26 નવેમ્બર 1949 સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950 રોજ એનું અમલીકરણ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતને ગણરાજ્ય તરીકે બનાવવામાં આવ્યું ત્યારે આપણું ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકશાહી પ્રદેશ છે જેનો આધારસ્તંભ એ સંવિધાન છે. અને સંવિધાન થકી લોકો નાગરિકો એ પોતાની ફરજો નિભાવે છે, પોતાના હક્કો પ્રાપ્ત કરે છે. ત્યારે આજના દિવસે હું ખરેખર હૃદયપૂર્વક સમગ્ર ભારતીય નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. આજે 26/11 ભારતીય સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને કચ્છ જિલ્લા અનુસરતી મોરચા દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરને હારારોપણ કરી અને ભારતીય જનતા પાર્ટી કાર્યકરો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લાના ટીમ, મોરચાની ટીમ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ આજે કચ્છ જિલ્લા મધ્યે સંવિધાનની પૂજા કરી છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એના પહેલાં આજનો 26/11 એ કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, પણ નરેન્દ્ર મોદી સાહેબે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર સંવિધાનની જાત્રા કાઢી એ દિવસ પછી આજે આખો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટી અને પરિવાર વતીથી સૌને શુભેચ્છા પાઠવું છું. આ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દરવખતે કરે છે અને કાનૂન દિવસને બદલે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.